એક ખાસિયત એમની ખાસ તેર વર્ષની ઉંમરથી એમણે લખવાનું શરૂ કરી દીધું હતું અને એક ઉપન્યાસકાર હતા બંગાળી ભાષાની અંદર બાંગ્લા ભાષાની અંદર એક ઉપન્યાસકાર હતા અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણી બધી પરીક્ષાઓમાં એમના રિલેટેડ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે આઠમી જાન્યુઆરી એટલે કે એનો જન્મદિવસ છે એમનો ઓગણીસો ઓગણીસમાં આઠમી જાન્યુઆરીના રોજ એમનો જન્મદિવસ જન્મ્યા હતા કોલકાતામાં જન્મ થયો હતો અને એમનું જે અવસાન જે છે તેર જાન્યુઆરી જાન્યુઆરી ઓગણીસો પંચાણું ના રોજ થયો હતો બીજા એક ન્યૂઝ આપણા ગુજરાત તરફથી છે કે હાલમાં ચૌદમી વિધાનસભા યાદ રાખજો ચૌદમી વિધાનસભાના વિરોધ પક્ષના જે અધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી છે પરેશ દાનાણી કોની વરણી કરવામાં આવી છે યાદ રાખજો અને અત્યાર સુધી કોંગ્રેસના સૌથી યુવા પક્ષના યુવા વિપક્ષના નેતા ધાનાણી ધાનાણી બન્યા છે યાદ રાખી લેજો એકતાલીસ વર્ષની ઉંમરે આના પહેલાનો જે રેકોર્ડ હતો એ નરેશ રાવલના નામે હતો જે બેતાલીસ વર્ષે વિપક્ષના નેતા બન્યા હતા દાનાણી જે છે એ યાદ રાખતું બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ પણ છે એનું કારણ છે કે ઘણા બધા ભાજપના નેતાઓને એમણે હરાવ્યા છે મોટા મોટા નેતાઓને હરાવ્યા છે એ એનએસયુઆઈથી જોડાયેલા છે બીજી એક વસ્તુ ખાસ યાદ આવી કઈ કઈ જગ્યાએથી ધારાસભ્ય છે એ અગત્યના છે પહેલીવાર અમરેલી બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા એ આપણને ખબર હોય છે બે હજાર બે ની અંદર બે હજાર સાતમાં એમને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બે હજાર બારની ની અંદર ફરીથી એવો આવ્યા અને ભાજપના દિલીપ સાંગાણીને હરાવ્યા હતા અને છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો ભાજપના બાવકુ ઉદાહરણને હરાવીને ત્રીજી વાર તેઓ ધારાસભ્ય બન્યા છે ખાસ યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી મેં એક વખત પહેલાં ગણીએ જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરીથી મુખ્યમંત્રી બની ગયા પછી મેં એક પ્રશ્ન પૂછ્યો હતો અને એ પ્રશ્નની અંદર દરેકે દરેક વ્યક્તિએ મને જે જવાબ આપ્યો હતો એ પરેશ ધાનાણીનું જ નામ આપ્યું હતું એટલે કેટલું સરસ કહેવાય કે જેટલું આપણે જાહેર જન જનતાનું જે પોતાનું પોતાનું જે ડિસિઝન ધાર્યું હતું એવું થયું છે એવું લાગે છે મને અહીંયા હવે આવે છે વાત સ્ટ્રેટેજિક ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય રિલેશનની વાત કરીએ તો હાલમાં જ આપણને ખબર છે કે અમેરિકાએ શું જાહેરાત કરી કે એ પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ નહીં કરે જો પાકિસ્તાન જે છે મદદ કરી દેશે તો અહીંયા ચાઇના શું કરી રહ્યું છે ઇન્ડિયાને એકચ્યુઅલી બેઝિકલી એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા જે છે અમેરિકા જે ઇન્ડિયાને બેક કરી રહ્યું છે તો ચાઇના તરત જ ઊભું થઈ ગયું છે પાકિસ્તાનની મદદે અને દુશ્મન દુશ્મન કા મેરા દોસ્ત હેના તો આ પ્રકારની જે કહેવતો જે છે એ સાચી પડવીને અહીંયા શું કરી રહ્યું છે કે આફ્રિકામાં તો ઓલરેડી દિજપોતી ખાતે ચીનનું પોતાનું સૈન્ય સૈન્ય લશ્કર પોતાનું ત્યાં રહેલું છે મથક છે ઓલરેડી અને બીજું મથક જેવા બનાવવા જઈ રહ્યા છે ईरान ना जो चाहबार नजदीक बनावा जा रहया छे जी जीवानी खाते क्या बनावा जा रहया छे जीवानी खाते बनवा जाई रियो छे खास याद राखजो बहुत इंपोर्टेंट न्यूज़ छे आ बीजू मतक छे चीन नु હવે વાત કરીએ ઘણી વખત એ પરીક્ષા માં પ્રશ્ન પૂછાતો હોય છે કે સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે તો યાદ હોજો કે આપણે સંતોષ ટ્રોફી એ ફૂટબોલ ની રમત સાથે સંકળાયેલું છે એ હવે ક્યાં થી ગોળ પડે તો આ પ્રકારના ન્યૂઝ આવતા હોય છે ત્યાં જ ખબર પડે છે કે જે નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ જે છે એનું આયોજન ક્યાં થવાનું છે આપણા અમદાવાદ ખાતે થવાનું છે જાન્યુઆરીથી જાન્યુઆરી સુધી સંતોષ ટ્રોફી અને પશ્ચિમ ઝોન માટેની આ એક પ્રકારની સ્પર્ધા છે ખાસ યાદ રાખજો સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે તો એ ફૂટબોલ સાથે સંકળાયેલી છે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન જે દિવ્યાંગો માટે કયા રાજ્યમાં બનાવવામાં આવ્યું તો એ બનાવવામાં આવ્યું તેલંગાણાની અંદર આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દિવ્યાંગો માટે કેવા પ્રકારના આપણે પગલાં દઈ રહ્યા છે ઘણી વખતે પરીક્ષામાં જો નિબંધ પૂછાય કે ભારત સરકારનો પ્રયાસ કાં તો સરકારના પ્રયાસો દિવ્યાંગોના જીવન ધોરણ સુધારવા માટે તો એની અંદર આ પ્રકારના જે મુદ્દા જે તમે એ વખતે લખી શકો છો એટલા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે આ રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે બનાવવામાં આવે છે એમાં શું કરવામાં આવે છે જે દિવ્યાંગો જે છે એ લોકોને કેવા પ્રકારની જે સવલતો આની અંદર મળતી હોય છે આ વિશેષ તરીકે ધ્યાન આપો તમે તો તમારો એક નિબંધ જે છે વ્યવસ્થિત બની જતો હોય છે નેક્સ્ટ વાત કરીએ ભારતનું પ્રથમ રાજ્ય કે જેણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી પોર્ટલ શરૂ કર્યું હાઈ રિસ્ક પ્રેગ્નન્સી પોર્ટલ જે શરૂ કરવાવાળું રાજ્ય છે હરિયાણા પ્રથમ રાજ્ય બન્યું છે ખાસ યાદ રાખજો મેડિકલ અત્યારે હાલ જે આપણો નેશનલ મેડિકલ બિલ ચર્ચામાં છે તો એના રિલેટેડ જે પણ મેડિકલની લગતી જેટલી પણ વાતો હશે પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના વધી જશે અને આ તો પ્રથમ રાજ્ય બન્યું છે એટલે આપણે હંમેશા ખબર હોવી જોઈએ હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે મનોહરલાલ ખટ્ટરે તો આપણને બધાને ખબર છે હવે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીનો મતલબ શું છે કે કોઈ મહિલા પ્રેગનેન્ટ છે અને કદાચ એની ડિલેવરીની અંદર કોઈ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સિટી છે કાં તો પછી એની અંદર કોઈ હાઈ રિસ્ક ઉત્પન્ન થાય છે કે બાળકનું જે જન્મ થતી વખતે ઘણી વખતે કોમ્પ્લિકેશન ઊભા થતા હોય છે તો એને પહેલાંથી ઓળખી શકાય અને એની સારવાર કેવી રીતે ફટાફટ એને હોસ્પિટલ સુધી અહીંયા તો સ્પેશિયાલિસ્ટ સાથે કનેક્ટ કરીને એમને ત્યાં પહોંચાડી શકાય જેથી કરીને જે બાળકનો જે મૃત્યુદર થઈ જાય છે એને ઘટાડવાનો આ એક પ્રયત્ન થઈ રહ્યો છે તો આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે આપણા માટે છવ્વીસમાં દિલ્હી પુસ્તક દિલ્હી વિશ્વ પુસ્તક કયો છવ્વીસમાં મેળાની જે થીમ શું હતી જે પ્રગતિ મેદાન ખાતે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત દિલ્હી વિશ્વ પુસ્તક મેળો જે છવ્વીસમી એડિશન હતું છવ્વીસમી એડિશનનું એની થીમ શું હતી તો વાતાવરણ અને મોસમમાં બદલાવ ઓબ્વિયસલી આપણને ખબર છે કે દિલ્હીની અંદર સૌથી વધારે જે હવાનું પ્રદૂષણ સૌથી વધારે છે તો એને અને બીજી વસ્તુ કે આજે આખું વિશ્વ જે છે એ વાતાવરણમાં જે થઈ રહેલા બદલાવ તરફ આગળ વધી રહ્યું છે તો એ સંદર્ભમાં આ થીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી એના માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કોણ સંભાળે છે મેનકા સંજય ગાંધી દ્વારા એક ઓનલાઈન પોલ વેબ પોર્ટલ ખો પોર્ટલ શરૂ કરવામાં આવ્યું જે ખોવાયેલા બાળકોના પ્રોગ્રેસ રિપોર્ટને ટ્રેક કરવા માટે તો એનું નામ શું રાખવામાં આવ્યું છે ટ્રેક ચાઇલ્ડ કયું આખવામાં આવ્યું છે અને એની સાથે સાથે એની અંદર એક બીજી વસ્તુ ઉમેરવામાં આવે છે ખોયા પાયા વૃદ્ધ કોર્નર યાદ રાખજો વૃદ્ધો માટે કોર્નર ઉમેરવામાં આવે છે એની અંદર ખોયા પાયા બીજી વસ્તુ કે વિતય મામલોના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે તો વિતય માના સબસ્ક્રાઈબર થઈ ગયા છે એસી લાખ ક્લિયર અને અટલ પેન્શન યોજના શું છે કે જે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે કે ગવર્મેન્ટ વગરની જે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા જે છે તમે ઇન્ડિવિજલી પોતાનું ખાતું ખોલાવી શકો છો પેન્શન યોજનાનું ખાતું ખોલાવી શકો છો જેની એક વયમર્યાદા વધારવામાં આવી હતી અત્યારે હાલ પછ થોડાક સમય પહેલાં આપણે કરંટ અફેર્સનો વાત કરતા હતા કે અટલ પેન્શન યોજનાની જે સ્કીમ જે છે એની અંદર વયમર્યાદા વધારીને સાઈઠથી કેટલી કરવામાં આવી પાસઠથી કરવામાં આવી એટલે કે હવે સાહીઠ વર્ષ પછી પણ તે લાગુ કરી શકે છે તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે કારણ કે આપણા પેન્શન યોજના દરેક માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આના વિશે આપણે હું ડિટેલમાં ચર્ચા કરીશ તમારા માટે અટલ પેન્શન યોજનાનો એક સંપૂર્ણ વિડીયો બનાવીશ આપણા માટે ઓલ ઇન્ડિયા હાયર એજ્યુકેશન સર્વે કોના દ્વારા કરવામાં આવે છે તો માનવ સંસાધન મંત્રાલય જેને આપણે એચઆરડી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એચઆરડી જે છે મંત્રાલય દ્વારા કરવામાં આવે છે પ્રકાશ જાવડેકર એચઆરડી મંત્રાલય સંભાળે છે ત્યારબાદ આપણે વાત કરીએ સ્પોટ તરફથી રમત રમત મંત્રાલય વાત કરીએ તો જે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જમાં છે કોણ છે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ એટલે કે આઈસી ઇન્ડિપેન્ડન્ટ ચાર્જમાં રમત મંત્રાલય કોણ સંભાળે છે અત્યારે હાલ રાજ્યવર્ધન રાજ્યવર્ધનસિંહ રાઠોડ એમણે શું કર્યું ખેલો ઇન્ડિયા લોગોનું શુભારંભ કર્યું બીજી એક વસ્તુઓની સાથે યાદ રાખવાનું છે કે ભારત સરકારે જાહેર કર્યું છે બે હજાર અઢારને સ્પોર્ટ્સ વર્ષ તરીકે ઉજવવાનું કયો રમત ગમત વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે બે હજાર અઢારના વર્ષને એ પણ ખાસ યાદ રાખી લેજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જશે અહીંયા જે લોગો જે ખેલો ઇન્ડિયાનો લોગો કેટલો મસ્ત છે હતો એક બે ને ત્રીસ સ્તરીય છે જાણે ભાગતા બતાવ્યો છે એવું લાગે છે એની અંદર તાજગી ચબલતા અને જીવન શક્તિ દર્શાવતું એક લોગો લોન્ચ કરવામાં આવ્યો છે ખાસ યાદ રાખી લેજો કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યું નહેરુ સ્ટેડિયમ ન્યૂ દિલ્હી ખાતે લોન્ચ કરવામાં આવ્યું આ લોગો કોના દ્વારા બનાવવામાં આવ્યો છે ઓગીલવી ઇન્ડિયા દ્વારા ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે કે હોપમેન કપ કઈ રમત સાથે સંકળાયેલો છે તો ટેનિસ સાથે સંકળાયેલો છે અહીંયા રોજર ફેડરર યાદ રાખજો વિમંડલ બે હજાર સત્તર વિમંડલના ચેમ્પિયન વિમંડલ સ્પર્ધાના ચેમ્પિયન કોણ છે તો એ છે રોજર ફેડરર અને આ છે માર્ટિના હિંગીસ જેમણે હાલમાં જ શું કર્યું છે મિત્રો એ બહુ જ પ્લેયર છે એમણે ત્રીજું કપ જીત એમણે જે આમની બદલત હોપમેન કપ જીતી લીધો સ્વિટ્ઝરલેન્ડે આ સ્વિટ્ઝરલેન્ડનો ત્રીજો કપ હતો એ ખાસ યાદ રાખજો સ્વિટ્ઝરલેન્ડની રાજધાની બન એટીપી એસોસિએશન ઓફ ધ ટેનિસ ટેનિસ પ્રોફેશનલ શું આવશે એસોસિએશન ઓફ ધ ટેનિસ પ્રોફેશનલ એની સ્થાપના ઓગણીસો ને બોતેરમાં કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો એટીપી ટુર્નામેન્ટ બહુ જ અગત્યની હોય છે ભારતીય રેલવે જે છે એ ભારત નરેન્દ્ર મોદી સાહેબનું જે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ભારતનું જે સપનું છે એને સાકાર કરવા માટે રેલવે મંત્રાલય જે છે પોતાના જે દૂર દરરાજ રેલવે સ્ટેશન છે ગામડાઓની અંદર નાના નાના રેલવે સ્ટેશનો છે ત્યાં જે છે કેટલા કેટલા નાના નાના જે ગામડાઓના રેલવે સ્ટેશનની વાત કરીએ તો કેટલા એવા ગામડાઓ છે કે જ્યાં વાઇફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે જેથી કરીને લોકો સુધી જે યોજનાઓનો લાભ ત્યાં પહોંચી શકે આપણે ઓનલાઈન તરફ વળી રહ્યા છે તો ટોટલ આઠ હજાર ને પાંચસો રેલવે સ્ટેશન પર એટલે કે જે નાના નાના આઠ હજાર પાંચસો રેલવે સ્ટેશન છે આપણા દેશની અંદર ત્યાં જે રેલવે મંત્રાલય છે વાઈફાઈ નાખશે રેલવે મંત્રાલય કોણ સંભાળે છે પિયુષ ગોયલ જે મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે રાજ્યસભાના એમપી છે હવે વાત કરીએ કે મિનિસ્ટર ઓફ સ્ટેટ એટલે કે રાજ્યમંત્રી કોણ છે રેલવે રેલવે મંત્રાલયના તો એ છે મનોજ સિન્હા બીજી એક ન્યૂઝ ખાસ યાદ રાખજો કે રેલવે જે છે ડિજિટલ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને બઢોતરી આપવા માટે શું કરી રહી છે કે એના સર્વિસ ચાર્જની અંદર એમણે કટોતી કરી દે એટલે કે સર્વિસ ચાર્જ નહીં લે ક્યાં સુધી એકત્રીસ માર્ચ બે હજાર અઢાર સુધી નથી લેવાની યાદ રાખજો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર બીજી એક વસ્તુ આપણને ખબર છે કે પહેલી જાન્યુઆરીથી જે એમડીઆર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કેન્દ્ર સરકારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર લાગતો હોય છે કેટલી રકમ સુધી લાગતા એમડીઆર પર જે છે કોઈ રકમ પર એમડીઆર નહીં લાગે એવું કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે બે વર્ષ સુધી તો એ કેટલા કેટલી રકમ પર જાહેર કરવામાં આવી છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે તમે જો ઓનલાઈનમાં ટ્રાન્ઝેક્શન કરો છો અને અમુક રકમ સુધી કરશો તો એમાં કોઈ પણ એમડીઆર લાગશે નહીં તો કેટલી રકમ સુધીની લાગે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે હવે વાત કરીએ કે ત્રણ મંત્રાલય ભેગા થઈ ગયા છે અને એક ત્રણ મંત્રાલય વચ્ચે એમઓયુ કરવામાં આવે છે જેની અંદર રેલવેની અંદર અત્યારે આપણે જે રિફોર્મ થઈ રહ્યા છે ટેકનોલોજીકલ રિફોર્મ થઈ રહ્યા છે આપણને ખબર છે કે ઘણા બધા એક્સિડન્ટ થઈ ગયા એના પછી સુરેશ પ્રભુ હતા સુરેશ પ્રભુને રેલવે મંત્રાલયમાંથી હટાવીને પિયુષ ગોયલને બનાવવામાં પિયુષ ગોયલ જેવો બન્યા તરત જ એમણે ટેકનોલોજી પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું છે અને આપણે જે ટેકનોલોજીમાં જે રેલવેમાં લાવવા જઈ રહ્યા છે એના માટે જે ત્રણ મંત્રાલયો ભેગા થઈને એક એમઓ કરવામાં આવે છે ત્રણ મંત્રાલય વચ્ચે તો એક છે આપણું એચઆરડી મંત્રાલય બીજું છે રેલવે મંત્રાલય ત્રીજું છે વિજ્ઞાન અને ટેકનોલોજી આ ત્રણ મંત્રાલય ભેગા થઈને રેલવેમાં ટેકનોલોજી રિફોર્મ્સ લાવશે બીજી વસ્તુ યાદ રાખજો એક ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે યાદ રાખજો ટી એમ રેલવે મંત્રાલય સાથે સંબંધિત ટી એમ શું છે તો એ છે ટેકનોલોજી મિશન ઓફ ઇન્ડિયન રેલવે શું છે ટેકનોલોજી મિશન ઓફ ઇન્ડિયન રેલવે એચઆરડી મંત્રાલય પ્રકાશ જાવડેકર સંભાળે છે રેલવે મંત્રાલય પિયુષ ગોયલ અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કોના હાથમાં છે ડોક્ટર હર્ષવર્ધનના હાથમાં છે પ્રકાશ જાવડેકર એ એમપીથી બિલોંગ કરે છે મધ્યપ્રદેશથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યપાલ કોણ છે તો એ છે ઓપી કોલી સાથે પિયુષ ગોયલની વાત કરીએ તો એ મહારાષ્ટ્રથી આવે છે મહારાષ્ટ્રથી છે મંત્રી છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ કોણ છે સી વિદ્યાસાગર રાવ અને ડોક્ટર હર્ષવર્ધન એ દિલ્હીથી બિલોંગ કરે છે ત્યાં મુખ્યમંત્રી કોણ છે અરવિંદ કેજરીવાલ અને એલજી લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે ત્યાં અનિલ બૈજાલ કઈ સંસ્થાએ ફરીથી ભારતમાં ઓટો રિક્ષા સેવા ફરીથી શરૂ કરવા જઈ રહી છે કઈ સંસ્થા ભારતની અંદર ઓટો રિક્ષા જે ઓટો રિક્ષાની જે સેવા જે છે ફરીથી શરૂ કરવા જોઈએ છે તો ઇવેર ટેક્સી જે છે ફરીથી શરૂ કરવા જોઈએ છે કેમ માર્ચ બે હજાર સોળની અંદર પોતાનું આ ઓટો રિક્ષા સેવા સર્વિસ બંધ કરી હતી અને ફરીથી શરૂ કરવા જઈ રહી છે સૌથી પહેલાં આજે શરૂ કરશે બેંગલોર અને પુણે ખાતે શરૂ કરશે બીજી એક વસ્તુ કરે કે આ ખાસ યાદ રાખી દેજો મુહાફીઝ નામની એક યોજના જે છે જે કારીગરો માટે છે એ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી તો એ શરૂ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરની અંદર ઉનાળાની રાજધાની શ્રીનગર શિયાળાની રાજધાની જમ્મુ એ તો આપણને ખબર છે જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી છે અને એના રાજ્યપાલ કોણ છે એન એન વોરા હવે વાત કરીએ એક મહિલાઓની સુરક્ષા માટે ટ્વેન્ટી ફોર અવર્સ અને સાતે દિવસ મહિલા હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી જેનું નામ છે ગુડિયા આ કગુડિયા નામનું હેલ્પલાઇન સર્વિસ સેવા સર્વિસ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે તો એ કરવામાં આવી છે હિમાચલ પ્રદેશ દ્વારા એ મહિલાની સુરક્ષાઓ માટે છે અને સાથે સાથે એમણે એક બીજું પણ હેલ્પલાઇન શરૂ કર્યું છે હિમાચલ પ્રદેશે યાદ રાખજો નવો અત્યારે હાલત ચૂંટણી પૂરી થઈ છે બીજેપી પાર્ટીને ત્યાં સરકાર બનાવી છે તો અટલ હેલ્પલાઇન સેવા પણ શરૂ કરી છે એટલે કે ભ્રષ્ટાચારને રોકવા માટે તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો એની રાજધાની શિમલા અને બીજી એક્સ્ટ્રા હમણાં રાજધાની કહી છે શિયાળા માટે ધર્મશાળા મુખ્યમંત્રી અત્યારે હાલ કોણ બન્યા છે જયરામ ઠાકુર બન્યા છે અને રાજ્યપાલ કોણ છે હિમાચલ પ્રદેશના તો આચાર્ય દેવ વ્રત અમેરિકાના એસ્ટ્રોનોટ અને પ્રથમ શટલ કમાન્ડર જેમનું સિત્યાસી વર્ષે અવસાન થયું તેનું નામ શું છે જોન યંગ બે વખત તેઓ ચંદ્રયાત્રા પર ગયા છે છ વાર સ્પેસમાં જઈ ચૂક્યા છે પ્રથમ મેન એટલે કે માણસોવાળું જે પ્રથમ મિશન હતું જેનું નામ હતું ઓગણીસો જેમિની મિશન जब प्रथम चंद्र पर तो नहीं एनी अंदर मोदी परिशन पर गया था प्रथम याद रखिए कोई व्यक्ति तो पर, एपोलो परिक्रमा ऑर्बिट में फरी आखी ओर्बिटर फरी विकास समीक्षा यात्रा क्या राज्य क्या राज्य मुख्यमंत्री शुरू है बिहार राज्य मुख्यमंत्री बिहार न मुख्यमंत्री कौन है नीतीश कुमार રાજ્યપાલ સત્યપાલ મલિક અને પાટનગર પટના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કયા રાજ્યમાં શરૂ થયું છે તો ગુજરાત રાજ્યની અંદર ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ ઓપી કોહલી અને સૌથી અગત્યનું નામ હવે આવી જાય છે વિરોધ પક્ષના નેતા તરીકે કોણ છે ભાઈ પરેશ ધાનાણી કોણ છે પરેશ ધાનાણી હવે આ પખવાડિયું જે પતંગ મહોત્સવ જે છે એક અઠવાડિયા સુધી ચાલતું હોય છે પખવાડિયું છે જેની અંદર એકસો ઓગણપચાસ ફોરેનર ચુમ્માલીસ દેશના એકસો ઓગણપચાસ ફોરેનર તો આપણા વિવિધ રાજ્યોના છન્નું પતંગ રશિયાઓ તેમજ ગુજરાતના બસો નેવું જેટલા અંદાજિત જે પતંગ રશિયાઓ જે છે આ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે બીજી વસ્તુ હરિયાણાની વાત કરીએ તો હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે મનોહરલાલ ખટ્ટર કપ્તાનસિંહ સોલંકી તેના રાજ્યપાલ છે તેમજ ચંદીગઢ તેની રાજધાની છે ફ્રેન્ડ્સ આ હતા આજના દિવસના કેટલાક અગત્યના કરંટ અફેર્સ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો નીચે આવતું લાઈક બટન પ્રેસ કરવાનું ન ભૂલતા અને સાથે સાથે વિડીયોને આપણા ગુજરાતી ભાઈબંધુઓ જોડે શેર અવશ્યથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવનાઇઝ ડે